જૂનાગઢથી વધુ પૂર્ણ સમાચાર. ભારતીય જનતા પાર્ટીના સિટિંગ સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાય તેવી શક્યતાઓ છે. હજુ સુધી નામ જાહેર ન થતા ચુડાસમાના સમર્થકો ગાંધીનગર પહોંચ્યા છે. પ્રબળ દાવેદાર રાજેશ ચુડાસમાના પણ ગાંધીનગરમાં ધામા છે. રાજેશ ચુડાસમાને બદલે અન્ય કોઈ કોળી ઉમેદવાર ઉપર વિચાર થઈ રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. કોઈપણ કોળી સમાજના ઉમેદવારના નામની પસંદગી થઈ શકે છે. ભગવાનજી કરગઠિયા, જીપી કાઠી, ગીતાબેન માલમ પર મહોર લાગી શકે છે. આપણે જણાવી દઈએ કે જૂનાગઢ બેઠક ઉપર કોળી સમાજનો ભારે દબદબો છે, એટલે કે કોઈ નવો ચહેરો અહીં જોવા મળી શકે છે. ભગવાનજી કરગઠિયા, જીપી કાઠી ઉપર મહોર કદાચ મૂકવામાં આવી શકે છે. આ જ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીપી9ના સંવાદદાતા મહેન્દ્ર બગડા પાસેથી. મહેન્દ્ર, જૂનાગઢની ટિકિટની માટે લગભગ કહી શકાય કે જે હાલના સાંસદ છે તેમની ટિકિટ કપાય તેવી શક્યતાઓ છે. શું રાજકારણ જૂનાગઢનું કહી રહ્યું છે? ચિત્ર, રાજેશ ચુડાસમા સિટિંગ એમપી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના લોકોને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે રાજેશ ચુડાસમાને ટિકિટ નહીં મળતા હોય એવું માનવામાં આવી રહ્યું છે કે એમને ટિકિટ એમની કપાઈ રહી છે. એટલે એમના સમર્થકો અને રાજેશ ચુડાસમા તમામ લોકો ગાંધીનગર પહોંચી ગયા છે. પ્રેશર લાવી રહ્યા છે હાઈકમાન્ડ પર કે કોઈ પણ રીતે રાજેશ ચુડાસમાને પણ ટિકિટ આપવામાં આવે. અને મોટી સંખ્યામાં અલગ અલગ જ્ઞાતિના, ખાસ કરીને પોલીસ જ્ઞાતિના રાજેશ ચુડાસમાની ટિકિટ કદાચ કપાય તેવી શક્યતાઓ છે અને નવો કોઈ કોળી ચહેરો મૂકવામાં આવી શકે છે.